ವೇಸರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚೇಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನ ನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜ ನೀ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜ ನೀ ಜಯ. ಕಥಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾ ಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ ಭಾವಥಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಪೂರ್ ಛಠ್ಠು ತರಂಗ ಚೌವಿಸ್ಮು ಚಾಲು ಕಥಾ ಪ್ರಸಂಗ. ಮೆಥಾಣ ಗಾಮ್ಮಾ ಪುಂಜಾಭಾಯಿ ದರ್ಬಾರೆ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿನಿ ಸಂತೋನಿ ಭಕ್ತೋನಿ ಪೂಜಾ ಅರ್ಚಾ ಕರಿ. ತ್ಯಾರಬಾದ ಗುರುದೇವ್ ಮುಕ್ತಾನಂದ ಸ್ವಾಮಿ ಸರಸ ಮಜಾನಿ ವಾತ್ ಕರೆ ಛೆ. આ સત્સંગમાં ત્રણ પ્રકારના ભક્તો હોય છે અને એમનો સત્સંગ પણ ત્રણ પ્રકારનો હોય છે. એક કો એક રહે ભાવ હે સો હરિજન અમૂલ જે સો જોગ હોય તેહી વિધ સો મધ્યમ કર તૂલ. एक को एक रहे भाव ही सो हरिजन अमूल. जे सत्संगी ने प्रगट हरिमा अने प्रगट संतमा एक सरखी भावना अने एक सरखी निष्ठा रहती होय ते हरिभक्त ने अमूल्य जाणवो एटले के उत्तम जाणवो एटले के श्रेष्ठ जाणवो. अने जेवो योग रहे તેવો સત્સંગ થઈ જાય તો તેને મધ્યમ જાણવો. અને જેને સત્સંગ હોવા છતાં એટલે કે શ્રીહરિને સંત પ્રગટ મળ્યા હોવા છતાં તેના ઉપર કંઈ ભાવ પ્રેમભાવ ન હોય તેનાથી ઉદાસીન જેવો રહેતો હોય તો તેને કનિષ્ઠ હરિભક્ત કહેવાય. ગઈકાલની વાત ચાલુ હતી એને આપણે થોડું રિવિઝન કરી આગળ વધીએ. શાસ્ત્રમાં આવી વાતો એટલા માટે છે વાતના સાંભળનારા આપણને બધાને ખબર પડે કે આપણે કનિષ્ઠ છીએ મધ્યમ છીએ કે ઉત્તમ છીએ. આજનો માણસ સુગરનું લેવલ રોજ ચેક કરતો થઈ ગયો છે. સુગરનું લેવલ રોજ ચેક કરતો થઈ ગયો છે પણ સત્સંગનું લેવલ આપણે ક્યારેય ચેક કર્યું? નાનામાં નાના માણસો પણ સુગર મારી કેટલી છે, કેટલી હતી, અત્યારે કેટલી છે, કેટલી ના થવી જોઈએ, આટલી વધી ગઈ કેમ ઓછી કરવી, સુગરના લેવલને ચેક કરનારો માણસ ક્યારેય પણ સત્સંગના લેવલને ચેક કરે છે? આપણે ક્યારે આપણી જાતને તપાસી? વચનામૃતમાં મહારાજ એમ કહે, જોનારો બધું જુએ છે, રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, પોતાની જાતને જુએ છે, બીજાને જુએ છે, દેહને જુએ છે, અવસ્થાને જુએ છે, બધું જુએ છે, પણ જોનારો પોતે પોતાની જાતને જોતો નથી. એ મૂરખમાં મૂરખ છે, ઘેલામાં અતિશય ઘેલો છે, બરાબર, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને નીચમાં અતિશય નીચ છે. આ બીજાની વાત નથી, આપણી વાત છે.
વચનામૃતમાં મહારાજે અનેક જગ્યાએ વાતો કરી છે. કાલે મેં થોડી વાત તમને સંભળાવી હતી. કાલે આપણે થોડી વાત જોઈ કાર્યાણીનું વચનામૃત પહેલું. મહારાજ એમ કહે નાગળ નાખે તરત ખેંચી લે તો નીકળી જાય, થોડી વાર રહેવા દે, જમીનને અડે ખેંચે થોડી મહેનત પડે, પણ જમીન ઉપર ઠરી જાય, અંદર થીજી જાય, પછી ગમે એટલી તાકાત લગાવે ને એ નાગળ નીકળે નહીં. એમ ભગવાનનો નિશ્ચય, ભગવાનના સંતનો નિશ્ચય ઘણાની ઇન્દ્રિયોમાં થાય. એ કેવો થાય? થતાંય વાર ન લાગે અને નીકળતાય વાર ન લાગે. ઘણા બહુ પ્રેમી હરિભક્ત દેખાય, પહેલી વાર મુલાકાત હોય, પ્રેમ આમ છલકાતો હોય, ઉભરાતો હોય, દૂધમાં ઉભરો આવે ને એમ ઉભરો આવ્યો હોય. કોકને એમ થાય કે અક્ષરધામના મુક્ત શું ટપકી પડ્યા છે એવું, એવો પ્રેમ છલકાતો હોય. અને એક બે વખત એનું હચવાણું ન હચવાણું એમાં જો આડું પડ્યું તો દેખાય છે કે નહીં? એવું કોઈ બહુ સરસ લખ્યું છે, ઉતાવળથી આંબો ન પાકે બાવળ પાકે, ઉતાવળથી આંબો ન પાકે બાવળ પાકે. ઘણી વાર આપણે એટલા બધા ઉતાવળિયા બની જઈએ, આપણી જાતને એટલી મહાન માની લઈએ. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. આપણે આપણા સત્સંગના લેવલને ચેક કર્યું છે? વચનામૃતમાં મહારાજ એમ કહે કેટલાકનો નિશ્ચય ઇન્દ્રિયોમાં, કોઈકને નિશ્ચય અંતઃકરણમાં, કોઈકને જ આત્મામાં નિશ્ચય થાય છે. આપણે તપાસીએ આપણો નિશ્ચય કેવો છે. આ વાત પ્રગટ સંતને પ્રગટ હરિભક્તમાં, પ્રગટ મહારાજમાં, પ્રગટ મૂર્તિમાં એક સરખી ભાવના એક સરખી નિષ્ઠા રહે તો આપણો સત્સંગ એટલે કે આપણી નિષ્ઠા અને નિશ્ચય આત્માનો છે. યોગ સારો હોય તો આપણી નિષ્ઠા સારી રહે, યોગ નબળો થાય તો આપણી નિષ્ઠા નબળી થઈ જાય, તો નિશ્ચય કેવો થયો? મધ્યમ. એટલે કેવો થયો? ઇન્દ્રિયો અંતઃકરણનો, ના અંતઃકરણનો ખાલી. અને આવા મહારાજ મળ્યા, આવા સંતો મળ્યા, આવો આવો હરિભક્તોનો ભીડો મળ્યો, તેમ છતાં આપણે ઉદાસીન રહ્યા કરીએ, તેમ છતાં આપણા પ્રશ્નો ઓછા ન થાય, આપણી અપેક્ષાઓ ઓછી ન થાય, આપણામાં ખાલીપો રહ્યા કરે, પૂર્ણકામ પણ અનુભવમાં ન આવે, તો સમજવું આપણે કેવા છીએ સત્સંગમાં? કનિષ્ઠ છીએ. આપણો સત્સંગ હજી ક્યાં સુધીનો છે? ઇન્દ્રિયો સુધીનો છે. આપણી ઇન્દ્રિયોને પોષણ મળે, આપણી ઈચ્છાઓ પૂરી થાય, આપણી કામનાઓ પૂરી થાય, તો આપણો સત્સંગ સચવાય એવો છે. બાકી કાચના વાસણ જેવો છે, ક્યારે ઠોકર વાગે અને ક્યારે તૂટી જાય કંઈ કહેવાય નહીં. શેખ મિયાની વાત છે, મહારાજે પોતાની સાથે અંગરક્ષક તરીકે રાખેલા, અને મહારાજે એકવાર રમૂજ કરી, કહેતા પરીક્ષા કરી, શેખજી એમને મારો ને. શેખજી મહારાજને કહે, મહારાજ તમને મરાય મારાથી? મહારાજે એવી જીદ કરી, તમે અમને નહીં મારો, અમે તમને વિમુખ કરીશું, અમારે આજે તમારા હાથનો માર ખાવો છે, પરીક્ષા જુઓ, તમારા હાથનો માર ખાવો છે, અમે વિમુખ કરીશું, અમે કાઢી મૂકીશું. ભગવાન ભક્તની કેવી પરીક્ષા લે છે. શેખજીને અતિ જ્યારે આગ્રહ કર્યો ને, ત્યારે શેખજીને એમ થયું કે મહારાજને માર ખાવો છે તો માલિકની જે ઈચ્છા એ તો આપણે કરવાનું છે. ઘનશ્યામ દાદા, શેખજી સમજણવાળા હરિભક્ત હતા, સ્થિતિવાળા હરિભક્ત, પણ મહારાજે પરીક્ષા જેવી આકરી કરી તો. એટલે શેખજીએ હાથ ઉપાડ્યો અને જે મહારાજને એમ ધીરે મારવા જાય એમ, તે તો ધીરે જ મારે ને, પણ ત્યાં તો મહારાજે બૂમા બૂમ કરી મૂકી, એ જો શેખજી એમને મારે છે, અમારી સેવા મારે અમારા ઉપર હાથ ઉપાડે છે, દુષ્ટ છે. મહારાજની બૂમ સાંભળી બધા પાર્ષદો હરિભક્તો તૈયાર થયા અને શેખજીને મહારાજ કે મારો અને કાઢી મૂકો અને વિમુખ કરો, અમારા ઉપર હાથ ઉપાડે છે. આવી આકરી કસોટી લીધી. ખોટું બોલ્યા, ખોટું કરાવ્યું, ખોટી રીતે બદનામ કર્યો, પણ તેમ છતાં શેખજીનો રંગ એવો ને એવો રહ્યો, એવો ને એવો. દાદા, આપણી સામે આવું થાય, આટલી હદ સુધી મહારાજ ખોટું બોલી જાય, આવી પરીક્ષા કરે અને સત્સંગ એવો ને એવો રહેવો કામ છે કે નહીં?
કાલે મેં વાત કરી હતી વચનામૃતમાં મહારાજે ત્રણ પ્રકારના અગ્નિની વાત કરી, દીવાનો અગ્નિ, પવન લાગે ને ઓલાઈ જાય, મસાલનો અગ્નિ પવનથી ન ઓલાય પણ પાણી લાગે ને ઓલાઈ જાય, અને વીજળીનો અગ્નિ પવન લાગે કે પાણી લાગે ક્યારે ઓલાતો નથી. એમ ઘણી વાર આપણો સત્સંગ દીવાના અગ્નિ જેવો છે, મસાલના અગ્નિ જેવો છે કે પછી વીજળીના અગ્નિ જેવો છે. તપાસીએ ભક્તો, આ કથા વાર્તા આપણે સાંભળીએ છીએ ને, આ કથામાંથી આ જ સાંભળવાનું છે. બાકી જા જા ભાગનો સત્સંગ મેં કહ્યું ને, સારો યોગ મળે ત્યારે સારો સત્સંગ થાય, સારી ભાવના થાય, સારી નિષ્ઠા થાય, આપણી ઈચ્છા પૂરી થાય તો શ્રદ્ધા વધી જાય, ભાવના વધી જાય, સંતો આપણો સંકલ્પ પૂરો કરે, પધરામણીએ પધારે, આપણે કયું હોય એવો થાળ કરી દે તો નિષ્ઠા વધી જાય, સંતો સારા લાગે, આપણું ધાર્યું એક પણ ન થાય તો પણ નિષ્ઠા રહે, તો પણ ભાવના એવી નેવી રહે, તો અમૂલ્ય સત્સંગ એટલે કે નંબર વન સત્સંગ. આ કથામાંથી આપણે આટલું શીખીએ, આપણી જાતને થોડી તપાસીએ. એટલી સરસ મુક્તાનંદ સ્વામી વાત કરે છે, આવો એવી રીતે ત્રણ પ્રકારના સત્સંગી ભક્ત છે. તે જ્યારે મુક્ત થાય છે ત્યારે તે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભક્તને રહેવા માટે ધામ પણ ત્રણ છે. હવે તેને બતાવું છું. જેને જેવો સત્સંગ હોય તે પ્રમાણે તે ભક્તોને પ્રાપ્તિ થાય છે. એટલે જે ઉત્તમ સત્સંગી હોય તેને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે, જે મધ્યમ સત્સંગી છે તેને ગોલોકની પ્રાપ્તિ થાય છે, અને કનિષ્ઠ ભક્ત છે તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. સત્સંગ કર્યો એટલે ધામ તો મળે, પણ ધામમાં પણ ફેર પડી ગયો, પ્રાપ્તિમાં પણ ફેર પડી ગયો. શ્રીહરિના આ ત્રણેય ધામ સનાતન છે અને સુખરૂપ છે. ત્રણેય ધામ છે દિવ્ય, સુખમય છે, પણ તેમ છતાં સાગરની વાત, પંચાળાનું વચનામૃત પહેલું એની વાત, બુદ્ધિવાળાનું વચનામૃત કહેવાય પંચાળાનું પહેલું, હા કયું, વૈકુંઠ કરતાં ગોલોકનું સુખ અધિક છે અને ગોલોક કરતાં અક્ષરધામનું સુખ અતિ અધિક છે. વચનામૃત પંચાળાનું પહેલું. ત્રણેય ધામ દિવ્ય છે, સનાતન છે, શાશ્વત છે, તેમ છતાં સુખમાં અતિશય મોટું તારતમ્ય છે. આ લોકમાં આપણે જેવું કર્યું હશે ને, આ લોકમાં આપણે જેવું ભજન કર્યું હશે ને એવી પ્રાપ્તિ થશે, મહારાજને જેવા જાણ્યા હશે ને એવી પ્રાપ્તિ થશે. વચનામૃત ગઢપુર મધ્યનું 67મું ગંગા જળિયા કૂવાનું, જીવ ભગવાનને જેવા જાણે છે એવો તો પોતે થાય છે. તમે ઉપનિષદો નથી વાંચ્યા, ઉપનિષદમાં આ વાત અતિ વિસ્તારથી છે. જીવ જેવા જાણે છે ને, બ્રહ્મવિત બ્રહ્મેવ ભવતી, બ્રહ્મને જ્યારે યથાર્થ જાણે છે ત્યારે જીવ પોતે બ્રહ્મરૂપ બની જાય છે. બ્રહ્મ તો પરના પર રહે છે. ન તત્સમશ્ચાભ્યધિક કુતોન્યઃ. વચનામૃતમાં મહારાજ એમ કહે, એ મુક્ત ભગવાનને જેવા જાણે એવો તો પોતે થાય, ત્યારે સ્વામી સેવક ભાવ કેવી રીતે રહે? તો શ્રીજી મહારાજ વાત કરે, ગોપાળાંશોની વાતમાં પણ ખૂબ વિસ્તારથી વાત છે, કે આ લોકના મુક્તને ભગવાનનું જેટલું મહાત્મ્ય છે એના કરતાં કરોડો ગણું મહાત્મ્ય અક્ષરધામના મુક્તને છે. આ લોકના મુક્તમાં જેટલું દાસપણું છે એના કરતાં કરોડો ગણું દાસપણું અક્ષરધામના મુક્તમાં છે. એટલા માટે કે એણે જોયું કે અમે ભગવાનને જેવા જાણ્યા છે એ બધું ઐશ્વર્ય ઠાકોરજી અમને આપ્યું છે, છતાં ભગવાનનું રંજ માત્ર ઓછું નથી થયું. ભગવાન તો પરના પર છે એમ જાણીને એના હૃદયમાં ભગવાન પ્રત્યેનો અત્યંત અહોભાવ થાય, એનું દાસપણું વધે છે. આટલી પ્રાપ્તિ થયા પછી પણ આંબામાં જેમ ફળ આવે ને એમ આંબો ઝૂકે, એમ સાચો ગુણવાન જે ભગવાનનો ભક્ત હોય ને એમાં જેમ વધારે ગુણ આવે, વધારે ઐશ્વર્ય આવે, વધારે શક્તિ આવે, એમ એ નમ્ર બને, સુપાત્ર હોય એ નમ્ર બને,
અને કુપાત્ર હોય એમાં ગુણ ઐશ્વર્ય કળા શક્તિ બુદ્ધિ આવે એટલે ઉદ્ધત બને. ખીજડામાં હાંગરિયો આવે એટલે ખીજડો ઊંચો જાય, અને આંબામાં કેરી આવે આંબો ઝૂકે છે. એવી રીતે ત્રણ ભક્ત છે, ત્રણેની પ્રાપ્તિ પણ જુદી જુદી છે, અને ભક્ત બે પ્રકારના છે, સકામ અને નિષ્કામ. તે ભક્ત ધામમાં તે મુક્તોની સ્થિતિને જ્યારે પામે છે ત્યારે તેની મતિ જુદી રીતે થાય છે. કેવી રીતે થાય છે? સકામ અને નિષ્કામ બંને જ્યારે મુક્તપણાને ભગવાનના ધામને પામે છે ત્યારે એની મતિ બદલી જાય છે. કેવી રીતે? તો સકામ અને નિષ્કામ ભક્તો ધામમાં જ્યારે ભગવાનનો અપાર પ્રતાપ દેખે છે ત્યારે તે બંને ભક્ત ભગવાનના પ્રતાપને જોઈને મનમાં પરિતાપ કરે છે. ભગવાનની કૃપા પોતાના ઉપર હોય છે તે વિચારીને બંનેના મુખ નીચા થઈ જાય છે, એમ પસ્તાવાવાળી મતિ થાય છે. એમને એમ થાય, ઓહો, ભગવાને એમને કેટલું બધું આપ્યું. મહાત્મ્ય ચિંતામણીમાં આપણે ગાઈએ છીએ ને, એવા મોટા છો મહારાજ જીવન જાણું છું, તે તો મળ્યા છો મુને આજ જીવન જાણું છું. મુક્તના મનમાં પરિતાપ એ વાતનો થાય છે કે ભગવાને કેટલી કૃપા કરી, અમને કેટલું આપ્યું. પોતાની અનંત સઠતાને જોઈને તે ભક્ત તે ધામમાં હરિની સેવા કરતો રહે છે. ઉપનિષદમાં પણ આ વાત છે, વેદોમાં પણ આ વાત છે, વચનામૃતમાં પણ આ વાત છે. શું? અક્ષરધામમાં ગયા પછી એ મુક્ત વધારે વિનમ્ર બને છે, વધારે દાસત્વપણું આવે છે. આ સત્સંગમાં સૌથી વધારે શીખવા જેવી એક જ બાબત છે, કઈ? દાસના દાસ થઈએ. બસ ગુરુજી કહે છે ને, ગુરુજીની આ વાત લખી રાખો, જે આ સત્સંગમાં થાય દાસ તે આ સત્સંગમાં થાય પાસ. દાસ તો પાસ, નહીં તો ના પાસ. આત્મામાં અહંકાર તો પડ્યો છે કરોડો જન્મથી, અને અહંકાર જ આપણને દુઃખ આપે છે. દુનિયાના તમામ દુઃખનું મૂળ બે જ છે, અહમ અને મમત્વ. અહમને લીધે મમત્વ જન્મે છે, અને અહમ અને મમત્વ બે તત્વને લીધે આખી દુનિયા સર્જાય છે. અહમ અને મમત્વ નીકળી ગયું તો દુનિયાના દુઃખ માત્ર નીકળી ગયા. ક્લેશનું મૂળ, દુઃખનું મૂળ, આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ દુઃખી હોય, સાધુ હોય કે સંસારી હોય, કોઈ પણ માણસ દુઃખી છે, એના અંતિમ કારણ સુધી તમે પહોંચશો તો કાં અહંકાર છે અને કાં મમત્વ છે. આ બે ટળી ગયા એટલે ભગવાનનો મુક્ત બની ગયો. કોના ટળે? અતિ દાસ હોય, અતિ વિનમ્ર હોય. ભગવાનના ભક્તનું જીવન કેવું હોય? દાસના દાસ થઈને જે રહે સત્સંગમાં, ભક્તિ ભલી માનીશ તેની રાચીશ તેના રંગમાં. આ સત્સંગમાં આપણે દાસના દાસ થઈએ. ગુરુજીનું દાસત્વપણું તમે ક્યારેય જોયું? તમે અઠવાડિયું સાથે રહો ને, તમને ખબર પડે આટલા મોટા સંત છે, આટલી ઊંચી સ્થિતિએ છે, છતાં એમાં દાસત્વપણું, એમાં વિનમ્રપણું, એમાં વિવેક આપણા હૃદયને સ્પર્શી જાય એવો છે. હા, સ્પર્શી જાય એવો. એક નાનો બાળક જેટલો વિનમ્ર હોય ને, એના કરતાં પણ વિશેષ વિનમ્રતા પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં આજે જોવા મળે. અક્ષરધામના મુક્તોની સ્થિતિ છે, બાકી જીવ ઝૂકી નથી શકતો. ઝૂકતા હૈ વો જિસમે જાન હોતી હૈ, અક્કડપન તો મુર્દો કી પહેચાન હોતી હૈ. આખી દુનિયા અક્કડ થઈને ફરે છે, ઝૂકી એ શકે જે જીવે છે, એટલે કે જેમાં મુક્ત સ્થિતિ જીવે છે, જેમાં ભગવાનનો સાચો સત્સંગ જીવે છે, એવા મુક્તો હોય, વિનમ્ર હોય, એમાં દાસપણું દેખાય. પૂજ્ય ગુરુજી ઘણીવાર વાત કરે છે ને, ધ્યાની સ્વામીજી કેવા મહાન સંત, મેં સાંભળ્યું છે, હું જોડે રહ્યો છું ગુરુજીની સાથે, ધ્યાની સ્વામીની સાથે રહ્યો છું, એટલે મેં જોયું છે,
આટલા મોટા સંત, પણ જાહેરમાં પ્રવચનમાં સ્વામી એમ કહે, હું તો એક નાનો સાધુ છું, નાનો સાધુ છું, નાનો સાધુ છું. મીટિંગમાં વારે વારે કહે, હું તો નાનો સાધુ છું. અને આપણને કોઈક હરખી જો બેસવાની જગ્યા ન મળી હોય, એકાદ વાર આવકાર ન મળ્યો હોય, એકાદ વાર આપણું સચવાણું ન હોય, એકાદ વાર સ્વામી આપણી સામે જોયું ન હોય, એકાદ વાર આપણને પૂછ્યું ન હોય, એકાદ વાર આપણને બરાબર જવાબ ન આપ્યો હોય, એકાદ વાર આપણો ફોન રિસીવ ના કર્યો હોય, કેટલું માઠું લાગી જાય છે વિચારો. લોયાનું વચનામૃત 17મું, મહારાજ એમ કહે, અંગ્રેજ સરકારની મોટપ જાણી હોય એની સાથે ક્યારેય ધોખો ન થાય. એમ એકવાર જેણે ભગવાનને સંતની મોટપ યથાર્થ જાણી હોય એને ક્યારેય ભગવાન કે સંત સાથે ધોખો ન થાય, અને થાય છે એને મોટપ જાણી જ નથી. અને વળી તે ધામોમાં લેસ માત્ર કુસંગ નથી હોતો, અને હંમેશા એકમાત્ર સત્સંગ જ હોય છે. પરંતુ તે બંનેને પોતાનો અને પારકો કુસંગ તો અહીંયાનો જ રહી ગયો હોય છે. તે બંનેને એટલે સકામ ભક્ત નિષ્કામ ભક્ત ધામને પામે છે, એની સ્થિતિ મુક્તો જેવી થાય છે, એમાં દાસત્વ પણ વિશેષ પ્રગટે છે, કુસંગ માત્ર લોકમાં છૂટી ગયો હોય છે, તેને લીધે ઠેઠ પહોંચી જાય છે. વળી અહીંયા મુમુક્ષુ જીવને એક પોતાના આત્મા સિવાય ઇન્દ્રિયો અંતઃ અને શરીર બધું કુસંગ જ છે, અને તેને તે બધાનો જ સંગ રહે છે. આ શરીર બધું કુસંગ જ છે, દેહના સંબંધી ઇન્દ્રિયો ત્રણ પ્રકારનો કુસંગ. ગુણાત્યાનંદ સ્વામી કહે, બહારનો કુસંગ, સત્સંગનો કુસંગ અને માહિલો કુસંગ. બાહિર કુસંગ ભરે હે બ્રહ્માંડા, બાહિર કુસંગ ભરે હે બ્રહ્માંડા, ભૂમિ ભરે હે નવ હે ખંડા, ભૂમિ ભરે હે નવ હે ખંડા. હરિ કો નિશ્ચે સત્સંગ એતા, હરિ કો નિશ્ચે સત્સંગ એતા, તાબિન સબ કુસંગ હે જેતા, તાબિન સબ હે કુસંગ હે જેતા. બાહિર કુસંગ ભરે હે બ્રહ્માંડા, બહાર તો આખું બ્રહ્માંડ કુસંગથી જ ભર્યું છે. બોલો, આ બ્રહ્માંડમાં કુસંગ સિવાય છે કઈ? છે કઈ? કુસંગને ઓળખતા શીખીએ, જગતના કુસંગને આપણે ઓળખી શકીએ છીએ. કોઈ વ્યસની હોય, દુરાચારી હોય, દુષ્ટ હોય, એના કરતા અઘરો છે સત્સંગના કુસંગને ઓળખવો. ચાંદલાવાળો હોય, કંઠીવાળો હોય, વચનામૃત પ્રથમનું 17મું, મહારાજ એમ કહે, હલકી વાત કરતો હોય, હિંમત વિનાની વાત કરતો હોય, તેની વાત સાંભળે તો પણ ઉપવાસ કરવો, આ સત્સંગનો કુસંગ છે. મંદિરમાં બેઠો હોય, સાધુની સેવા કરતો હોય, નબળી અને નમાલી વાત કરતો હોય, ગુણ અવગુણની વાત કરતો હોય, આ સત્સંગનો કુસંગ છે. સાવધાન થઈ એનાથી, એના કરતા અઘરો છે. ત્રીજા નંબરનો કુસંગ કયો? ઇન્દ્રિયો અંતઃકરણનો. આપણું મન નબળા વિચારો કરે, આપણી ઇન્દ્રિયો નબળી બાબતમાં ખેંચાય, આંખ ખરાબ જોવા તરફ ખેંચાય, કાન ખરાબ સાંભળવા તરફ ખેંચાય, ત્વચા ખરાબ વસ્તુને અડવા તરફ ખેંચાય, આ કુસંગને ઓળખવો એ તો અઘરો છે, બહુ અઘરો છે. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજે એકવાર સરસ વાત કરી. મહારાજ એમ કહે, આ આંખમાં અતિ ઝીણું કણું પડે, એક નાનું એવું રજકણનું બરાબર કણું પડે તો પણ સુખ લેવા દેતું નથી. બસ એવી જ રીતે અંતરમાં એક રંચ માત્ર પણ જો વાસના રહી ગઈ હશે ને તો આ મૂર્તિનું સુખ લેવા નહીં દે. આપણી આંખમાં વાળના હજારમાં ભાગનો એક ટુકડો નાનો આંખમાં પડ્યો હોય તો સુખ લેવા દે દાદા? ખૂચ્યા કરે, ચેન ન આવે,
મહારાજ એમ કહે છે બસ અંતરમાં એ રંચ માત્ર પણ જો વાસના રહી હશે ને તો મૂર્તિનું સુખ નહીં લેવા દે. તમને ને મને મૂર્તિનું સુખ જોયું નથી આવતું, કારણ શું છે? મુક્તાનંદ સ્વામી, પૂજ્યપાદ ગુરુદેવ આ મૂર્તિના મહાસુખે કેવા સુખિયા છે. આપણે આવા થવું પડશે. આ વાતો સાંભળીને કરવાનું છે શું? આપણે 10% હોઈએ તો 20% પહોંચીએ, 20% હોય તો 30%, 40% હોય તો 50%. ટૂંકમાં આપણા સત્સંગના લેવલને ચેક કરી થોડા આગળ વધીએ. આપણા ઉપનિષદમાં બહુ સરસ એક વાત છે, એનો સાર એવો છે, સુતેલો માણસ હોય તો બેઠો થાય, બેઠેલો હોય તો ઊભો થાય, ઊભો હોય તો ચાલતો થાય, ચાલતો હોય તો દોડતો થાય. આ કરવાનું છે આપણે. આને જાગૃતિ કહેવાય, આને સત્સંગ ઓળખ્યો કહેવાય, સત્સંગને પચાવ્યો કહેવાય. વચનામૃતમાં પણ મહારાજ એમ કહે, તમને અમે અમારા જાણીએ છીએ માટે અમારે તમારે વિશે તલ ભાર પણ કસર રહેવા દેવી નથી. તલ ભાર પણ કસર રહેવા દેવી નથી. શ્રીજી મહારાજ ધરમપુર કુશળકુંવરબાને ત્યાં પધાર્યા, 15 દિવસ રોકાયા. કુશળકુંવરબા એટલે એમ કહી શકાય પ્રેમની પૂતળી. મહારાજની મૂર્તિમાં માછલી જેવું હેત. કુશળકુંવરબા એટલે જીવબાન લાડુબાની સ્થિતિવાળા મુક્ત. સાચી વાત ને દાદા, આવા મુક્ત ને. પણ શ્રીજી મહારાજ કેટલા સાવધાન છે, પોતાના આશ્રિતોની કસર ટાળવા માટે કેવા કુશળ ઘડવૈયા છે. તમે જુઓ, કુશળકુંવરબાને ત્યાં મહારાજ રોકાયા, એમના બધા સંકલ્પ પૂરા કર્યા, એમના હાથનો થાળ જેમાં. પણ કુશળકુંવરબાએ વારે વારે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ ગાદી ઉપર આપ બિરાજો, આ રાજ્ય તમારું છે, રાજ્ય તમારે ચલાવવાનું છે, મહારાજ અમારી પ્રાર્થના સ્વીકારો. આમ 2 વાર કહ્યું ને. આત્માનંદ સ્વામીએ પોતાની વાતોમાં આ વાત લખી છે, ભાયાત્માનંદ સ્વામીએ. કુશળકુંવરબાએ આવી રીતે મહારાજને વિનંતી કરીને ત્યારે શ્રીજી મહારાજે એમ કહ્યું કે કુશળકુંવરબા, અમે તમારું રાજ્ય ભોગવવા નથી આવ્યા, અને સાંભળી લો, આ રાજ્યની વાસના હશે ને તો કૂતરી થઈને આ રજવાડામાં ફરવું પડશે, કૂતરી થઈને આ રજવાડામાં રખડવું પડશે, માટે કાઢો આ રાજ્યને બહાર. શું માંડ્યા છો રાજ્ય રાજ્ય? આ રાજ્ય અમે કરશું એ સારું નથી, તમે કરો એ સારું નથી. લો, પોતાના આશ્રિતોની નાની સરખી કસરને પણ કાઢવા માટે કેટલા સાવધાન છે. જીવા ખાચરે સંતોને રસોઈ આપી. જીવા બાપુ તો મોટા માણસ, એમાં પણ પાછા માની માણસ હતા, એમાં પણ થોડી વાહ વાહ થાય, જાજા માણસો હોય તો જુસ્સો એમનો વધી જતો. રસોઈ આપી, મહારાજ સંતોને પીરસે, એમાં બીજા માણસો હશે, જીવા બાપુ ઉભા ઉભા દર્શન કરે, પણ દર્શનમાં પણ અહંકાર ભળેલો હતો. એ સંતોને પાણી આપો, એ સંતોના વાસણ પેલા બાજુ મૂકી દો, એ પેલી વસ્તુ ત્યાં પહોંચાડી દો, આમ આદેશ કર્યા કરે. શ્રીજી મહારાજે જોયું, મહારાજ નજીક ગયા અને મહારાજે કહ્યું કે જીવા બાપુ, આમ બીજાને આદેશ આપશો ને તો એ પુણ્ય તમને નહીં મળે, એ બીજાને જ મળશે. ત્યારે જીવા બાપુ પણ માની હતા ને, આમ મહારાજની વાત સ્વીકારે. એણે હામે રણકો કર્યો, મહારાજ ગમે એમ તો એ સેવા તો મારી છે ને, આ કર્યું છે તો મેં જ ને, લાવ્યો છું તો હું જ ને, એમ તમે કેમ હાવ પુણ્યમાંથી પત્તું કાપી નાખો છો? મહારાજે કહ્યું, જીવા બાપુ તમે નારદજીનું આખ્યાન સાંભળ્યું છે? એક સાહુકરને ત્યાં ચાતુર્માસ રહેવા માટે સંતો પધાર્યા. એ મોટો ઉદાર દાનવીર સાહુકાર હતો, સંતોને રહેવા માટે જગ્યા આપી અને એક નોકરને સાધુની સેવામાં મૂકી દીધો. જીવા બાપુ એ નોકર હતો ને, એ નોકરાની દીકરી હતી ને, એનો દીકરો હતો ને, મા દીકરાએ સેવા કરી સાધુની, દીકરો અમર બની ગયો, એનું નામ બધા જાણે છે. સેવા કરનારી દીકરો એ સાધુ, બરાબર, સાધુની આશીર્વાદથી નારદ બન્યો, આખી દુનિયા જાણે છે નારદને. પણ જે સાહુકારે રહેવાની સગવડ કરી આપી, સીધા પાણીની વ્યવસ્થા કરી આપી, એને કોઈ જાણતું નથી. સેવા કરેનો મહિમા છે, સેવા કરાવેનો મહિમા નથી. બાપુ માટે પૈસા આપી દીધા એનાથી કંઈ પુણ્ય નથી મળી જવાનું,
ત્યારે જીવા ખાચરને ભૂલ સમજાણી, ત્યારે જીવા બાપુ ઊભા થયા અને સંતોના માટે પાણી વગેરે વસ્તુ લાવવા લાગ્યા. પોતાના ભક્તની કસર નાનામાં નાની હોય તો મહારાજ કેવી ટકોર કરતા. હરિચરિત્રામૃત સાગરમાં એક પ્રસંગ આવે છે. શ્રીજી મહારાજ છે ને જેતલપુરમાં હતા, પોઢી ગયા હતા. વહેલા સવારે મહારાજની આંખો ખુલી ગઈ, ધૂનનો અવાજ સંભળાયો એટલે મહારાજ ઊભા થયા, ગોખમાં ગયા, જોવા લાગ્યા. રામદાસ સ્વામી વગેરે ધૂન કરતા હતા, મોટા મોટા સંતો. વહેલા જાગીને મહારાજ ખૂબ રાજી થયા, પણ મહારાજે આશ્ચર્ય જોયું. ધૂન કરનારા સંતોમાં ત્રણ કેટેગરી હતી દાદા, કઈ હતી? ઘણા સંતો ઉત્સાહ અને ઉમંગથી ધૂન કરતા હતા, ઘણા મહેનત કરીને ધૂન કરતા હતા ઊંઘ આળસ ટાળીને, અને ઘણા તો હાવ પાછળ બેઠા બેઠા ઝોલા જ ખાતા હતા, ધૂન કરતા જ નહોતા, નામ લેતા જ નહોતા. શ્રીજી મહારાજે જેતલપુરમાં ગોખમાં ઊભા ઊભા ધૂન કરતા વહેલા સંતોને આવી રીતે જોયું અને શ્રીજી મહારાજ દાંતણ પાણી કર્યા પહેલાં ધૂનમાં ગયા અને સંતોને ખૂબ સરસ ઉપદેશ આપ્યો, ખૂબ સરસ. ઘણીવાર આપણે પણ તમે જુઓ, અમે હમણાં ગયા ને ડલાસમાં, તે હરિભગત કહેતા હતા, સ્વામી આમ કેમેરો ધૂનમાં ફરે ને તો અમને ખબર પડી જાય. ઘણા ધૂન કરતા હોય ને આંખો બંધ કરીને તન્મય થઈને કરતા હોય, અને ઘણા ધૂન કરતા હોય ને એ તો ખાલી આવી ભરાણા ભાઈ, આવી ભરાણા. વાઇફ આવતા હોય તો હસબન્ડને આવવું પડે પરાણે પરાણે, કે એકલા ઘરે શું કરે, બરાબર? સાવધાન થઈએ, ભગવાન અંતર્યામી છે. શ્રીજી મહારાજે ખોટ કેવી રીતે ટાળી છે, કેવી સરસ સાગરની વાત છે. જુઓ, આવી તો કેટલી વાતો શાસ્ત્રોમાં છે, બસ કહેવાનું એ તમારે મારે સાવધાન રહેવું પડશે. આખું બ્રહ્માંડ કુસંગથી ભર્યું છે, ભૂમિ ઉપર નવખંડ કુસંગથી ભર્યા છે. ખરો સત્સંગ એ જ છે જેટલો પ્રગટ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થયો. પરમેશ્વરના સ્વરૂપના નિશ્ચય વિના તો બધો કુસંગ જ છે. જે ભગવત નિષ્ઠાના બળે આત્મદર્શી થયો છે તેને બધું દેખાય છે. આ કોને સમજાય? આત્મદર્શી થાય તેને, આત્મામાં જે પાછી વૃત્તિ કરીને નિહાળતો હોય એને, તમારે ને મારે આત્મદ્રષ્ટિ કેળવવાની થોડી જરૂર છે, અંતરદ્રષ્ટિ કેળવવાની જરૂર છે. થોડું આપણે પાછું વળીને જોતા શીખીએ, વિચારતા શીખીએ, આપણી જાતને તપાસતા શીખીએ. ઘણી વાર આપણે આપણા અહંકારમાં એટલા બધા રાચતા હોઈએ છીએ ને, ભગવાન આપણા અહંકારને જો હસતા હોય છે. આપણી ભક્તિમાં અહંકાર, આપણા તપમાં અહંકાર, આપણી સેવામાં અહંકાર, નિર્માનીપણાનું પણ માન હોય છે દાદા. કેનું? નિર્માનીપણાનું પણ માન હોય છે. આપણી એકે એક ક્રિયા અભિમાનથી ભરેલી છે. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, જીવનો તો એવો સ્વભાવ છે કે ભગવાનની ભક્તિ પણ માન મેળવવા માટે કરે છે. માની માણસને કૂતરા જેવી ઉપમા આપી મહારાજે, કૂતરાની ઉપમા આપી. આપણે આ સત્સંગમાં કેવા છીએ બધા? માટે સાવધાન થઈએ, આપણી જાતને, આપણી ભક્તિને, આપણા સત્સંગને કેટલા લેવલ સુધી છે, હવે આપણે કેવી રીતે આગળ વધવું છે, અંતરની વાસના કેવી રીતે ટાળવી છે, અંતરમાં પડેલા રાગ દ્વેષ કેવી રીતે ઓછા કરવા છે, એ વિચારીએ થોડું. શ્રીજી મહારાજ કરિયાણામાં હતા, હરિભક્તોએ ખૂબ આગ્રહ કર્યો, મહારાજ દૂધપાક બનાવો, દૂધપાકની રસોઈ કરી, વિનંતી કરી, એટલે મહારાજ પીરસવા આવ્યા. સંત પીરસતા જાય, બ્રહ્માનંદ સ્વામીને ખૂબ આગ્રહ કરીને પીરસતા હતા. બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને કહ્યું, મહારાજ આપે કહ્યું હતું, અમે તો રસનો ત્યાગ કરી દીધો હતો, અમને તો મહારાજ આ દૂધપાક પીવાનો મનમાં સંકલ્પ પણ ન હતો અને અત્યારે પણ નથી પ્રભુ. હવે તમે આગ્રહ કરો છો ને પરાણે પીરસો છો, માટે પ્રભુ અમે તમારી ઈચ્છાથી આજે જમીશું. બ્રહ્માનંદ સ્વામી આમ કહ્યું ત્યારે મહારાજ ખૂબ રાજી થયા. સંતોની પંક્તિમાં મહારાજે વાત કરી, સંતો સાંભળો સાંભળો, સાધુનું જીવન આવું જ હોવું જોઈએ. સાધુ કોઈ પણ વસ્તુ આસક્તિથી ન સ્વીકારે, આજ્ઞાથી સ્વીકારે. કેવી રીતે? આજ્ઞાથી. ગુણાત્યાનંદ સ્વામી એમ કહે, પંક્તિમાં બેસીને લાડુ જમે છે તો એ નિસ્વાદી છે, અને એકાંતમાં બેસીને સૂકો રોટલો જમે છે તો પણ સ્વાદી છે. કેમ?
પંક્તિમાં જે લાડુ આવે છે એ તો બધાની સાથે સાથે આવે છે, અને એકાંતમાં બેસીને સૂકો રોટલો જમે છે તો પણ આસક્તિથી જમે છે. સમજાણું તમને? દુઃખ આસક્તિમાં છે, દુઃખ વાસનામાં છે, દુઃખ રાગ અને દ્વેષમાં છે. આનું નામ કસર. એ કસર આપણે કાઢવાની છે. મહારાજ કહે છે આત્મદર્શી હોય ને આ દેખાય છે. આત્મદર્શી થયા વિના બીજા કરોડ ઉપાય કરે તો પણ કંઈ દેખાતું નથી. જ્યારે પાક્કો હરિભક્ત થાય ત્યારે તે આત્મદર્શી બને છે. જ્યાં સુધી આત્મદર્શી થયો નથી ત્યાં સુધી તો અંધ છે. ધર્મનિષ્ઠાવાળો ભક્ત નિયમરૂપી સડક ઉપર ચાલે છે. સાંભળો, ધર્મનિષ્ઠાવાળો ભક્ત નિયમરૂપી સડક ઉપર ચાલે છે. તે લથડાતો લથડાતો પણ માર્ગના પારને પામે છે. ખબરદાર થઈએ આજ્ઞા ક્યારેય લોપીએ નહીં. કદાચ લોપાઈ જાય તો પ્રાર્થના કરીને પ્રાયશ્ચિત કરીને પાછા વળી જઈએ. પૂજ્યપાદ ગુરુજીનું સૂત્ર કલ્યાણકણિકા ગ્રંથમાં આ વાત 2-3 વાર ગુરુજીએ કરી છે. બહુ સરસ આ વાત. ભગવાન ગમે તેવી ભૂલ હોય તો પણ માફ કરે છે. ગમે તેવી ભૂલ હોય તો પણ માફ કરે છે, પણ ભૂલ કરવાની આદત પડે ને એને ભગવાન ક્યારેય માફ કરતા નથી. નિયમરૂપી સડક ઉપર ચાલ્યા કરે તો લથડાતો લથડાતો પણ માર્ગના પારને પામે છે. ભગવાનની ઉપાસના તજીને આત્મદર્શી થવા મથતો હોય તે તો ધોળા દાહડે દિશા ભૂલેલો છે. આત્મદર્શી થવા જાય પણ ભગવાનની ઉપાસના ભૂલી જાય તો સ્વામી કહે છે ધોળા દિવસે ભૂલો પડ્યો છે. ભગવાનની મૂર્તિને તજીને જે કોઈ જેટલો દાખલો કરે છે તેટલો વધારે દૂર થાય છે. આકાશમાં જે તરણા અનંત ઉડતા હોય તેની ગણતરી કરવી અશક્ય છે. જમીન ઉપર તરણા પડે છે તેની શોધખોળ થઈ શકે છે. તેવી રીતે આજ્ઞા ઉપાસનાવાળાનું કલ્યાણ થઈ શકે છે. અને સમુદ્રમાં જે તરણું પડે છે તેને ખોળવા છતાં તે ક્યારેય મળતું નથી. તેવી રીતે બ્રહ્મજ્ઞાનીનું ક્યારેય કલ્યાણ થતું નથી. કેમ જે શ્રીહરિની મૂર્તિ વિનાનું બીજું જ્ઞાન એ તો સમુદ્રમાં પડેલા તરણા જેવું છે. કાળની એક ઝપાટે તે જ્ઞાન ગોત્યું પણ જડવાનું નથી. ભગવાનની મૂર્તિ સહિતનું જે જ્ઞાન છે તે જમીન ઉપર પડેલા તરણાના જેવું છે. તે ક્યારેક જડે છે, ક્યારેક કામ લાગે છે, અર્થાત જીવનું કલ્યાણ કરે છે. માટે મૂર્તિમાં હેત કરીએ, હાલતા ચાલતા મૂર્તિને સંભાળીએ. ઘરના દરેક રૂમોમાં આગળ પાછળ બધી જગ્યાએ દાદર ચડતા દાદર ઉતરતા સિંહાસનમાં તો રાખીએ પણ બધી જગ્યાએ ભગવાનની મૂર્તિ રાખીએ. ઘણા કહેવાતા ડાયા માણસો એમ કહે, સ્વામી ઘરમાં એક મૂર્તિ બરાબર છે, પછી બધી જગ્યાએ શું મૂર્તિ કરવું? રૂપિયા ગમે એટલા મળે એમાં આપણને ધરો નથી થતો. આ દુનિયાના પદાર્થ ગમે એટલા મળે એમાં ધરો નથી થતો. પણ મૂર્તિ જો ઘરમાં 2 સંતો વધારે આપે ને તો શું થાય? હવે સ્વામી બીજાને આપજો, આ મૂર્તિ ક્યાં કેટલી રાખવી પછી ઘરમાં? લો, આ પ્રેમ નહીં, આ વહેમ છે. આ ભાવ નહીં, આ તો આપણને ભગવાનમાં જ અભાવ છે. ચારે બાજુ મહારાજને રાખીએ, જેટલું મૂર્તિ સાથે જોડાણ થશે બસ એટલી આ બધી વાતો સમજાશે, એટલું આપણું મન નિર્મળ થશે. મન નિર્મળ થાય તો આ વાત સમજાય, નિર્મળ મન ન હોય તો આ વાત સમજાય જ નહીં. સદગુરુ મુક્તાનંદ સ્વામી આટલી વાત કરી. એટલી વારમાં સંધ્યા સમય થયો, 10-12 મસાલો થઈ, અપાર દીવાઓ પ્રગટાવ્યા. જેટલા બિલોરી ઝાડ હતા તે બધાને પ્રગટાવી દીધા. સુંદર રંગોથી અપાર શોભા કરી હતી. બધા સંતો આરતી બોલ્યા. સુંદર મધુર સ્વરે શ્રીહરિ ધૂન બોલાવા લાગ્યા. તેનાથી ત્રિલોકી ગાજી ઉઠી. જ્યારે શ્રીહરિ ધૂન બોલાવતા હતા ત્યારે શોભા અલૌકિક બનતી. જેમ વિચિત્ર રંગો કરીને નટ વિવિધ રીતે નૃત્ય કરતો હોય તેના કરતાં પણ સરસ રીતે નૃત્ય કરીને હરખભેર શ્રીહરિ ધૂન કરાવતા હતા. ધૂન બોલતા બોલતા એકદમ જલ્દી ઉતાવળથી બોલવા લાગે, પાછા તરત તે ધૂનને ધીમી કરી દેતા. આવી ધૂન બોલતા કોઈને આવડતું નહીં. શ્રીહરિના લટકા કોઈ છટાદાર હતા. લટકા કરીને ઝડપથી ધૂન બોલવા લાગતા. મૂર્તિ ભલે એક દિશામાં ઊભી હોય પણ દેખનારાને બધી દિશાઓથી એક સરખી દેખાતી એવી મૂર્તિની અલૌકિકતા હતી. વડતાલમાં આજે પણ 12 બારણાનો હિંડોળો છે. મહારાજે હિંડોળામાં ઊભા રહ્યા, 12 દરવાજે પોતાની મૂર્તિના દર્શન આપતા, 12 દરવાજેથી હરિભક્તોની ભેટને સ્વીકારતા,
હરિભક્તોને આશીર્વાદ આપતા, દર્શન આપતા, આજે પણ પ્રગટ આ હિંડોળો દર્શન આપે છે. આજ તો મહારાજની મૂર્તિની વિશેષતા છે, સહુને દર્શન સન્મુખ થતા, સન્મુખ ન હોય એવી મૂર્તિ દેખાતી જ નહીં. શ્રીહરિએ આવો પ્રતાપ બહુવાર દેખાડ્યો છે, તેથી વારંવાર આવો પ્રતાપ જોઈને અધિક હેતવાળા ભક્તો મૂર્તિની સામે જ જોઈ રહેતા. જ્યારે શ્રીહરિ બે ત્રણ ઘડી સુધી ધૂન કરતા ત્યારે તે જોઈને સંતો ખુશ થઈ જતા. આવી વિવિધ રીતે ધૂન કોઈને ભાવતી નહીં, એક જ પ્રકારની ધૂન બધા કરતા, રાત દિવસ સહુ તેવી ધૂનની છટા શીખવા પ્રયત્ન કરતા, પણ કોઈનામાં એવી ધૂનની છટા આવતી નહીં. શ્રીહરિનું બોલવું પણ અજોડ હતું, તેને સતત સાંભળવા છતાં કોઈને તૃપ્તિ જ થતી નહીં. મહારાજની વાણી એટલી મીઠી હતી, એટલી મીઠી હતી. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલા છી. કેવું નામ દાદા મહારાજનું? મીઠડા. હે, આવ મારા મોહન મીઠડા. પ્રેમાનંદ સ્વામીએ વારે વારે આ શબ્દ વાપર્યો છે. બહુ વાલો વ્યક્તિ હોય ને એના માટે વપરાતો શબ્દ કયો? મીઠડા. એટલી મધુર વાણી હતી, તૃપ્તિ જ ન થાય. શ્રીહરિની મૂર્તિ નવલકિશોર મનોહર હતી. સહુ કોઈને તે મૂર્તિ અતિશય આનંદ કરનારી હતી. જે ભક્ત તે મૂર્તિનું ચિંતન કરે તેનું ચિત્ત મૂર્તિ ચોરી લેતી, તેથી તેનું ચિત્ત મૂર્તિમાં તલ્લીન થઈ જતું. આપણા પિયુડા મહારાજ પણ એવા છે. હા, જે કોઈ દર્શન કરે છે ને એનું મન ચોંટી જાય છે. અમે વિચરણમાં જ્યારે જ્યારે નીકળીએ ને ત્યારે આપણી એક કથા લોયાધામની અને લોયાધામની મૂર્તિ, આ બેની એક બે અલૌકિક ઘટના દર વખતે સાંભળવા મળે. દર વખતે કોઈ ફેસબુક દ્વારા, કોઈ વોટ્સઅપ દ્વારા, કોઈ ફોન દ્વારા એક પણ વાર લોયાધામ મંદિરમાં ન આવ્યા હોય, એક પણ વખત ન આવ્યા હોય, પણ આ મૂર્તિ એના હૃદયમાં ચોંટી ગઈ હોય. કારણ કે પૂજ્યપાદ ગુરુજીએ પોતાનો પ્રેમ રેડ્યો છે, એટલો બધો પ્રેમ રેડ્યો છે આ મૂર્તિમાં. એમ કહી શકાય પોતાનો પ્રાણ રેડી દીધો છે આ મૂર્તિમાં. હા, બસ મહારાજમાં હેત કરીએ. જોવા જેવા મહારાજ અને મહારાજના મોટા મુક્તો છે. તે મૂર્તિના લલાટની વચ્ચે કેસરયુક્ત ચંદનનું તિલક કર્યું હતું. ધૂન બોલવાના પરિશ્રમને લીધે મુખકમળ ઉપર પરસેવાના બિંદુઓ આવી ગયા હતા. ત્યારે એમ લાગતું હતું કે મુખ ઉપર અમૂલ્ય મોતી તો ચોંટાડ્યા નહીં હોય ને. તે બિંદુઓ પ્રકાશમાં ઝગમગ ઝગમગ કરતા ચમકતા હોય ત્યારે એવી કલ્પના થતી હતી કે તારામંડળ આવીને મુખ ઉપર વસ્યું હશે કે કેમ. શ્રીહરિ જ્યારે ધૂન કરી રહ્યા ત્યારે જય બોલાવી એ વખતે સ્વામિનારાયણ આવા નામનો ઉચ્ચાર એક તાર ચારે બાજુ છવાઈ ગયો. આપણે ધૂનમાં સ્વામિનારાયણ 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 છેલ્લે કરીએ ને દાદા, અને એવી ધૂન જામે, એવી ધૂન જામે, એકદમ ધીરે ધીરે ધૂન શરૂ થયો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મૂર્તિ જોતા હોય, નાચતા હોય, હૃદય નાચતું હોય, હાથ પગ નાચતા હોય, અને મૂર્તિમાં એવો એકતાર આપણો આત્મા જોડાઈ ગયો હોય કે એ સ્વામિનારાયણનો નાદ જો આત્મા સુધી પહોંચી જાય ને તો ભગવાનનું એક નામ પણ એટલું પ્રતાપી અને બળવાન છે, કરોડો જન્મના પાપને ધોઈ નાખે. શ્રીહરિને માટે અને દરબારોને માટે વરણીય રસોઈ તૈયાર કરી. ત્યારે દરબાર પૂંજાજી બોલાવવા આવ્યા. શ્રીહરિ હરખ ભેર તેમની સાથે ચાલ્યા. ચરણોમાં ચાખડીઓ પહેરી, હાથમાં રૂમાલ રાખ્યો, એક પિત્તાંબર છટાથી પહેરી લીધું, બીજું પિત્તાંબર ઓઢી લીધું, સોનેરી બાજટ ઉપર આવીને બેઠા, જળથી ચરણ ધોયા, વરણીએ રૂમાલથી લૂછીને ચરણોને કોરા કર્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠપુરમાં પૂંજાજીએ સંતો વિગ્રહને પૂજ્યા અને મુક્તાનંદ સ્વામીએ ભગવાનના નિશ્ચયનું મહત્વ કહ્યું અને ભગવાન શ્રીહરિએ ધૂન કરી એ નામે 24મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.